નોબત યુટ્યુબ ઇલેક્શન અપડેટમાં આપનું સ્વાગત છે. ઓલ ઓવર રાષ્ટ્રીય 542 સીટોની જો વાત કરવામાં આવે તો એનડીએ ઘટક છે એ 347 સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે, જ્યારે યુપીએની જો વાત કરીએ તો 91 સીટો ઉપર યુપીએનો દબદબો જોવા મળી રહ્યો છે. તો સામે 106 સીટ ઉપર જે અધર્સ પાર્ટી છે એ આગળ ચાલી રહી છે. ખરેખર જો વાત કરવામાં આવે તો 542 સીટોમાં હાલ ભાજપ છે એ આગળ ચાલી રહ્યું છે અને 347 સીટોમાં હાલ વિજય કૂચ ભણી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં રાષ્ટ્રીય નેતાગીરીની તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાહુલ ગાંધી જે વાયનેડ કેરલાથી લડી રહ્યા છે, 4,54,000 જેટલી મતોને લીડોથી આગળ ચાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ વારાણસીથી લડી રહ્યા છે તે પણ 2,53,480 જેટલા મતોથી હાલ આગળ ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જે છે, જે ચાણક્ય તરીકે ઓળખાય છે, ભાજપના ચાણક્ય એવા અમિત શાહ જે ગાંધીનગરથી આગળ વધી રહ્યા છે, એમની 4,54,000 જેટલી લીડ જોવા મળી રહી છે. તો સાથે સાથે ગિરિરાજસિંહની વાત કરવામાં આવે તો ગિરિરાજસિંહ પણ 2,51,319 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે. આ રાષ્ટ્રીય નેતાગીરી છે તેમની વાત થઈ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રાજકીય જે પરિસ્થિતિ છે, જે પરિણામો સામે આવી રહી છે, જેને લઈને ખાસ કરીને કોંગ્રેસના જે પ્રચારક કહી શકાય, ગુજરાતના જ પ્રચારક છે, પાસ છોડી અને કોંગ્રેસમાં જંપલાવીને પ્રચાર માધ્યમો સાથે જંપલાવ્યું હતું એવા હાર્દિક પટેલ છે, એમનું પણ ટ્વીટ સામે આવ્યું છે. તેમણે આ સમગ્ર મુદ્દે ટ્વીટ કરી અને અલગ અલગ 3 ટ્વીટો કરી છે. એમાં રાહુલ ગાંધીને ખાસ કરીને આ સમગ્ર જે જીત છે એ જીત પાછળ જવાબદાર ન ગણાવતા આ સમગ્ર જે હાર છે હારનો દોષ છે એ અન્ય માધ્યમો પર દોડ્યો છે. એ કિસાનોની હાર છે, બેરોજગારોની હાર છે, આવું એક અલગ જ પ્રકારનું ટ્વીટ કર્યું છે. અને હાર્દિક પટેલે અંતે ખેલદિલી પણ દાખવી છે, જે વિજેતા બન્યા છે એવા ઉમેદવારોને શુભકામનાઓ પણ પાઠવી છે. વાત કરવામાં આવે જામનગરની તો જામનગરની જો લોકસભાની સીટ છે ત્યાં પૂનમબેન માડમ છે હાલ 2,03,777 મતની લીડોથી આગળ ચાલી રહ્યા છે. ભાજપમાં વિધાનસભાની બેઠક ઉપર રાઘવજી પટેલનો વિજય થયો છે, ત્યારે પૂનમબેનનો પણ વિજય થવાનો છે, જેને લઈને ભાજપના જે શુભેચ્છકો છે આમાં એક વિજય કૂચ તરફ આગળ વધતા હોય ત્યારે ચોક્કસ ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે. અને વિજયોત્સવ માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તૈયારી કરાઈ રહી છે. એક તરફ કમલમમાં પણ ગુજરાત ખાતે વિજયોત્સવની તૈયારી ચાલી રહી છે, તો જામનગરમાં પણ વિજયોત્સવ માટે ભાજપમાં છે અનેરો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. ફરી મળીશું નવા ઇલેક્શન અપડેટ સાથે. આપ જોડાયેલા રહો નોબત યુટ્યુબ લાઈવ સાથે.